આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ એબીવીપી ગુજરાત જોડાશે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ અભિયાનમાં. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પણ કરશે પ્રયાસો. આજરોજ કેશવ ક્રેડિટ બેંક ખાતે એબીવીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એબીવીપીના પરમ પ્રાદેશિક અધિવેશનમાં મંત્રી પ્રતિવેદન આપતા પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાએ જણાવ્યું કે અભાવી ગુજરાત આ વર્ષે સંગઠનાત્મક દ્રષ્ટિએ સૌથી વધુ આશરે 180 નગર શાખાઓનું નિર્માણ કરેલ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું 52મું પ્રદેશ અધિવેશન આ વખતે વડોદરા ખાતે 3 જાન્યુઆરીના રોજ યોજાયું હતું. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓ નેતાઓ ઉપસ્થિત હતા. 52મા પ્રદેશ અધિવેશનમાં વિદ્યાર્થી પરિષદની વર્ષ 2020-21 માટેની પ્રદેશ કારોબારીની ઘોષણા પણ થઈ, જેમાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે સંજયભાઈ ચૌહાણ અને હિમાલયભાઈ સિંહ ઝાલાની ઘોષણા થઈ. ડોનેશન લેતી શાળાઓ સામે પણ એબીવીપીની લાલ આંખ. સ્પીડ ન્યૂઝ ટીમ જૂનાગઢ. અજય પ્રજાપતિ, હાલમાં અમારા રાષ્ટ્રીય કારોબારી સદસ્યની જવાબદારી. અખિલ 52મું પરિષદનું 52મું પ્રદેશ અધિવેશન વડોદરા ખાતે સંપન્ન થયું. એના અંદર 2 પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા. એક રાજ્યની શૈક્ષણિક પરિસ્થિતિ અને રાજ્યની વર્તમાન સામાજિક પરિસ્થિતિ. તો રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિની અંદર અલગ અલગ વાત કરવામાં આવી. જે રીતે આપણે બધા જાણીએ છીએ કે રાજ્યની કોલેજોની અંદર 2500 જેટલી જગ્યાઓ આજે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ખાલી પડી છે. તો સરકાર દ્વારા હાલમાં જે 676 ભરતી પ્રક્રિયા માટેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, તો આવનારા દિવસોમાં જે બાકી પડેલી જગ્યાઓ પણ જલ્દી ભરવામાં આવે અને રાજ્યની જે શૈક્ષણિક પરિસ્થિતિ અને જે રાજ્યની સરકારી સ્કૂલો કોલેજો છે તો એના અંદર એનું શિક્ષણ સારું ધોરણે કરવામાં આવે, જેથી રાજ્યનો વિદ્યાર્થી છે જે પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજ જતો અટકે અને વિદ્યાર્થીના પર આર્થિક બર્ડન ઓછું પડે. એ સિવાય રાજ્યની વર્તમાન સામાજિક પરિસ્થિતિની વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન જે સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એને વિદ્યાર્થી પરિષદ સરાહનીય છે. અને આવનારા દિવસોની અંદર જ્યારે કેમ્પસની અંદર એક નવું વાતાનુભૂ થાય અને કેમ્પસને રીઓપન કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે ઓનલાઈન શિક્ષણના કારણે જે શિક્ષણ બગડી રહ્યું છે તો એને ધ્યાનમાં રાખી અને સરકાર કોરોનાની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને સ્પષ્ટપણે સ્કૂલોને નિર્દેશ આપી અને કેમ્પસને રીઓપન કરે એવી પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે. આજે આપણે બધા જોઈ રહ્યા છીએ જે રીતે લવ જિહાદના ઘણા બધા કેસ વધતા જાય છે, તો જે રીતે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની અંદર કાનૂન બનાવવામાં આવે તો એ જ રીતે ગુજરાતની અંદર પણ એનું ગ્રહણ અધ્યયન કરી અને ગુજરાતની અંદર પણ કાનૂન બનાવવામાં આવે અને રાજ્યની છોકરીઓને બચાવવામાં આવે. ખાસ કરીને મુદ્દો છે અત્યારે વોટ્સઅપ